Radio City Warta.com. Good morning. તમે ટ્યુન ઇન કર્યું છે રેડિયો સિટી 91.1. મારું નામ છે પૂજા. આજે વાર્તા.com માં જે વિષય પર હું વાર્તા કરવાની છું અને જેનાથી આપણા દિવસની શરૂઆત થવાની છે, એ વિષય મારા દિલની બહુ નજીક છે. અને ઘણી બધી વખત જ્યારે લોકો મને એમ પૂછતા હોય છે કે એક સારા આરજે બનવા માટે શું કરવું, ત્યારે મારો સૌથી પહેલો જે જવાબ હોય છે એ હોય છે, થિયેટર કરો, નાટક શીખો, રંગમંચ સાથે પરિચિત થાઓ. આવતીકાલે 27 માર્ચ ઇન્ટરનેશનલ થિયેટર ડે છે, વર્લ્ડ થિયેટર ડે જેને આપણે ઓળખીએ છીએ, એ સેલિબ્રેટ થાય છે. ત્યારે આજની વાર્તા નાટ્યકલા, થિયેટર એન્ડ એન આર્ટ ઓફ ડ્રામા વિશેની વાત, એની ઉત્પત્તિ અને ભારતમાં એની સ્થિતિ વિશેની વાત કરીશ આજે તમને ઓન રેડિયો સિટી વાર્તા.com. તો ચાલો શરૂઆત કરીએ. રંગમંચ. જો મોડર્ન હિસ્ટ્રી જોવા જઈએ ને, તો તમને ક્યાંક એવું જાણવા મળે કે ભારતીય રંગમંચ કે પછી ભારતીય નાટ્યશાસ્ત્ર એ એશિયા અને યુરોપનું સૌથી જૂનું રંગમંચ અથવા તો સૌથી જૂની નાટ્યકલા છે. પણ જો આપણા શાસ્ત્રોની વાત ધ્યાનમાં લઈએ તો ભારતીય નાટ્યશાસ્ત્ર એટલું જ જૂનું છે જેટલું જૂનું ભારત પોતે છે, ભારત દેશનું અસ્તિત્વ જ્યારથી આવ્યું છે. એક સરસ વાર્તા છે નાટ્યશાસ્ત્રની ઉત્પત્તિ અને એની રચનાને લઈને. લોકકથા છે આમ તો. એ વાર્તા પ્રમાણે બન્યું એવું કે બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે દેવો બહુ જ ખુશ થયા. પણ પછી દેવોને એમ લાગ્યું કે સૃષ્ટિ તો રચાઈ ગઈ, પણ અહીંના લોકોના મનોરંજન માટે કંઈક હોવું જોઈએ, એવું કંઈક ખૂટે છે. એટલે આ પ્રશ્નને લઈને દેવો બ્રહ્માજી પાસે ગયા. તો બ્રહ્માજી એમને સૂચવ્યું કે આ પ્રશ્નનું નિરાકરણ તો શિવજી જ લાવી શકે. એટલે દેવો શિવજી પાસે ગયા અને પોતાની સમસ્યા જણાવી કે સૃષ્ટિની રચના તો થઈ ગઈ પણ મનોરંજનનો અહીંયા અભાવ છે. એ સમયે શિવજીએ ભારત મુનિને જવાબદારી સોંપી કે એ આ પ્રશ્નને ઉકેલી આપે. અને શિવજીના આદેશ પર ભારત મુનિએ જે શાસ્ત્રની રચના કરી તે આપણું ભારત મુનિ રચિત ભારતીય નાટ્યશાસ્ત્ર, કે જે પૃથ્વી પરનો સૌથી જૂનો નાટ્ય ગ્રંથ ગણવામાં આવે છે. અને આપણા શાસ્ત્રો અને વિધાન પ્રમાણે 4 વેદ તો છે જ, એની સાથે ભારતીય નાટ્યશાસ્ત્રને 5મો વેદ ગણવામાં આવ્યો છે. એક બીજી પણ વાર્તા છે. એમ કહેવાય છે કે પાર્વતીજી જ્યારે પરણીને પિતાનું ઘર છોડીને કૈલાશ પર્વત પર શિવજી સાથે રહેવા આવ્યા ત્યારે એમના મનોરંજન માટે શિવજીએ ભારત મુનિને વિનંતી કરેલી કે નાટ્યશાસ્ત્રની એ રચના કરી આપે. અને ભારત મુનિએ વિશ્વનું સૌથી જૂનું નાટ્યશાસ્ત્ર રચી નાખ્યું. ભારત મુનિએ શિવજીના આદેશ પર નાટ્યશાસ્ત્રની રચના તો કરી, પણ એના પ્રચાર અને પ્રસારનું કામ ભારત મુનિના દીકરાઓ અને એમના શિષ્યોએ કર્યું. આ નાટ્યશાસ્ત્રનો એક શ્લોક બહુ જ લોકભોગ્ય છે, બહુ જ પરિચિત છે, જેમાં એક ઉત્તમ નાટક માટેના 4 મુખ્ય તત્વો કયા એનો સમાવેશ થાય છે. અને હજી આજની તારીખે પણ ભારતભરમાં ક્યાંય પણ જો નાટક ભજવવાનું હોય તો નાટકની શરૂઆત પહેલા રંગભૂમિની પૂજા કરતી વખતે આ શ્લોક ચોક્કસપણે ગવાય છે. શ્લોક કયો? આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગમયમ આહાર્યમ ચંદ્ર તારાધી તમ નુમઃ સાત્વિકમ શિવમ. આ શ્લોકમાં શ્રેષ્ઠ નાટકમાં હોવા જોઈએ એવા 4 તત્વો વિશેની વાત થઈ છે. આંગિકમ એટલે કે નાટકમાં જે અંગ ભંગીમાઓ વપરાય છે, જે અદાકારી વપરાય છે, તે જેના વગર નાટક અધૂરું છે. વાચિકમ એટલે કે બોલવાની કળા. આહાર્યમ એટલે કે નાટક અને પાત્રને અનુરૂપ પોશાક અથવા વેશ સજ્જા, કે માત્ર એ પહેરવેશથી જ સામેવાળી વ્યક્તિ અથવા જોવાવાળી વ્યક્તિ તમે કયું પાત્ર ભજવી રહ્યા છો એ કહી શકે. અને સાત્વિકમ એટલે કે કલાકાર તરીકે તમે જે પાત્ર ભજવી રહ્યા છો એમાં તમે સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ જાઓ. તે જ્યારે કોઈ નાટકમાં આ 4 તત્વો ભેગા થાય ને ત્યારે એ સંપૂર્ણ નાટક રચાય. નાટ્યશાસ્ત્ર પ્રમાણે આમ તો મૂળે નાટકને 10 પ્રકારમાં વહેંચવામાં આવ્યું છે, પણ જો ભારતના અલગ અલગ રાજ્યોની વાત કરીએ તો આ દરેક રાજ્ય પાસે પોતાનું એક નાટકનું ફોર્મ છે અને દરેક રાજ્યે પોતાની લોકકલા અને પોતાની સંસ્કૃતિ પ્રમાણે નાટકના એ ફોર્મને જાળવી રાખ્યું છે. જેમ કે ગુજરાતની પ્રાચીન નાટ્યકલાની વાત કરીએ તો એમાં ભવાઈ આવે,
એ રીતે મહારાષ્ટ્રમાં તમાશો થાય, બંગાળમાં જાત્રા ભજવાય અને ઉત્તર પ્રદેશમાં નોટંકી થાય, રાજસ્થાનમાં સ્વાંગ રચાય અને મધ્યપ્રદેશમાં માચ ભજવાય. નાટ્યશાસ્ત્રમાં નવ રસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના પર નાટકો બની શકે, અને આ દરેક રસના અલગ અલગ શ્લોકો પણ આલેખાયા છે. આ નવ રસ એટલે કયા કયા રસ? શૃંગાર રસ, રૌદ્ર રસ, અદ્ભુત રસ, ભયાનક રસ, બિભત્સ રસ, હાસ્ય રસ, કરુણ રસ, શાંત રસ અને વીર રસ. બાય ધ વે, તમે છેલ્લું કયું નાટક જોયેલું અને ક્યારે જોયેલું? એ તમને કેવું લાગેલું અને એમાં આ નવ રસમાંથી કયા રસની તમને અનુભૂતિ થયેલી, યાદ છે તમને? જો યાદ હોય તો મને ચોક્કસ વોટ્સએપ કરીને જણાવો. સાથે મારી આજની વાર્તા તમને કેવી લાગી? રેડિયો સિટી વાર્તા .com ની આજની વાર્તા ભારતીય નાટ્યશાસ્ત્રની ઉત્પત્તિની વાર્તા, કારણ કે આવતીકાલે વિશ્વ રંગભૂમિ દિવસ છે, એ પણ મને જણાવી શકો. 7573911911 મારો વોટ્સએપ નંબર છે. મારું નામ છે પૂજા, તમે સાંભળી રહ્યા છો રેડિયો સિટી 91.1. સ્ટે ટ્યુન્ડ.